નમસ્કાર મિત્રો, આપણે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીના અગાઉ ત્રણ વિભાગમાં જુદી જુદી માહિતી મેળવી. મિત્રો, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ શું છે, આઈઆર વિસ્તાર શું છે, ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટેશન પદ્ધતિ, એમાં ખાસ કરીને સેમ્પલિંગ ટેકનિક્સ આઈઆરમાં વપરાતી, આ ઉપરાંત મોલેક્યુલર વાઇબ્રેશન્સ શું છે, વાઇબ્રેશન્સ ક્યારે થાય, બિનરેખીય અને રેખીયણુમાં કેટલા વાઇબ્રેશન્સ થાય અને કેવી રીતે વર્ણપટ મળે. મિત્રો, આમ જોવા જઈએ તો જ્યારે આઈઆર વિભાગના તરંગો આપાત થાય છે ત્યારે અણુમાં જુદા જુદા પ્રકારના સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ વાઇબ્રેશન્સ થાય છે અને અણુ દ્વારા આઈઆર તરંગોનું શોષણ થાય છે. આ શોષણ જે છે એ સ્પેક્ટ્રોફોટોમીટર વડે માપવામાં આવે છે અને શોષણ વિરુદ્ધ તરંગ લંબાઈનો ગ્રાફ જે છે એ આઈઆર સ્પેક્ટ્રા તરીકે ઓળખાય છે. મિત્રો, આજે આપણે જુદા જુદા વિભાગમાં કઈ કઈ જગ્યાએ કયા બેન્ડને કારણે પોટ મળે છે એના વિશે માહિતી મેળવીશું. મિત્રો, તમારી સ્ક્રીન પર કેટલીક ગ્રુપ ફ્રીક્વન્સી અહીંયા આપેલી છે. મિત્રો, અહીંયા જુદા જુદા સમૂહ અથવા તો બંધને કારણે કયા વિસ્તારમાં પટ મળે એની ટૂંકમાં માહિતી આપી છે. સીએચ બંધ જે છે એ ત્રણ પ્રકારના છે, SP3CH, SP2CH અને SPCH, અનુક્રમે આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. આલ્કિનની અંદર આ ઉપરાંત આપણે એરોમેટિક પણ એમાં કન્સિડર કરી શકીએ છીએ. તો મિત્રો, જ્યારે આલ્કેન સંયોજન હોય ત્યારે એના સ્ટ્રેચિંગ અને બેન્ડિંગના આ પ્રમાણે વિસ્તારમાં પટ મળે છે. એવી જ રીતે જ્યારે આલ્કિન સંયોજન હોય તો સીએચ સ્ટ્રેચિંગનો પટ જે છે એ 3000 થી 3100ની વચ્ચે આ રીતે મળે છે. જ્યારે બેન્ડિંગનો પટ જે છે એ બે પ્રકારના, સીસ અને ટ્રાન્સ હોય જો આલ્કિન તો 700 અને 900ની રેન્જમાં એમ બે પટ આપણને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, જો તમારું સંયોજન આલ્કાઇન હોય તો એમાં સીએચ બંધનો પટ જે છે એ લગભગ 3300ની નજીક મળે છે. જો સંયોજન એરોમેટિક હોય તો સીએચ બે પ્રકારના પટ આપે છે, ERH જેને કહેવામાં આવે છે બંધ, એમાંનો સ્ટેચિંગ પટ જે છે 3000 થી 3100 બિલકુલ આલ્કિનની જેમ જ મળે છે. પણ બેન્ડિંગ પટ જે છે અહીં જુદા જુદા ઘણી બધી જગ્યાએ મળે છે. એમાં મોનો સબસ્ટિટ્યુટેડ હોય તો બે પટ મળે છે, ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ હોય તો એક પટ મળે છે, મેટા ડાઈ સબસ્ટિટ્યુટેડ હોય તો બે પટ મળે છે અને પેરા ડાઈ સબસ્ટિટ્યુટેડ હોય તો એક પટ મળે છે. તો આમ ARH સમતલની બહાર થતા આઉટ ઓફ પ્લેન જેને આંદોલનો કહેવામાં આવે છે, નમન આંદોલનો, એ 600 થી 900ની વચ્ચે મળે છે અને એની સંખ્યા અને પટનું સ્થાન એના આધારે ઓર્થોમેટા પેરા સબસ્ટિટ્યુશન પણ આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આ ઉપરાંત આરડીઆઈડી એચ સીએચ બંધ પણ હોય છે અને બહુ સ્પેશિયલ રીતે બે પટ આપે છે 2700 થી 2900ની વચ્ચે અને એના આધારે આરડીઆઈડી સીએચ બંધને પણ આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો, સીએચ બંધ પછી સીસી બંધના પટ ક્યાં મળે છે એનો પણ થોડોક આપણે અભ્યાસ કરી લઈએ. સી સિંગલ બોન્ડ સી મોટે ભાગે આલ્કેનમાં હોય છે, એની બહુ વિશાળ રેન્જ છે 600 થી 1500ની વચ્ચે. સી ડબલ બોન્ડ સી, એના પટ જે છે એ 1600 થી 1700ની વચ્ચે લગભગ પ્રાપ્ત થાય છે, એમાં સીસ અને ટ્રાન્સના જુદા જુદા સ્થાને મળે છે. મિત્રો, સી ડબલ બોન્ડ સી એરોમેટિક રિંગમાં પણ હોય છે, એના પટ પણ લગભગ 1500 થી 1600ની વચ્ચે પ્રાપ્ત થાય છે. જ્યારે આલ્કાઇન સમૂહમાં સી ટ્રિપલ બોન્ડ સી છે અને એના પટ જે છે બહુ જ સ્પેસિફિક રીતે 2100 થી 2300ની વચ્ચે લગભગ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, ત્યારબાદ સીઓ બંધની વાત કરીએ તો સી સિંગલ બોન્ડ ઓ જે છે જે મોટેભાગે આલ્કોહોલ ફિનોલ એસિડના એસ્ટરમાં હોય છે,
એનો લગભગ 1050-1300 વચ્ચે એકદમ સ્ટ્રોંગ બેન્ડ મળતો હોય છે. આ ઉપરાંત આલ્ડીહાઈડ એ કાર્બોદિલ સમૂહ, એના પર જે આલ્ડીહાઈડ કીટોન એસિડને એસ્ટર ધરાવતો હોય છે એ 1690-1760 વચ્ચે પટ આપે છે, જ્યારે એમાઇડ જે છે એ 1650-1680 વચ્ચે પટ આપે છે, જ્યારે એનહાઇડ્રાઇડ કે જેમાં બે કાર્બોનિલ સમૂહ હોય છે એના સિમેટ્રિકલ સ્ટેચિંગ અને એસિમેટ્રિકલ સ્ટેચિંગ એમ બે પટ 1700-1800 રેન્જમાં એવા બે પટ મળે છે. મિત્રો, ત્યારબાદ ઓએચના પટ. ઓએચ બંધ બે પ્રકારના હોય છે, એક મોનોમેરિક કે જેમાં એચ બંધન થયેલું નથી હોતું, ફ્રી ઓએચ, જેનો પટ લગભગ 3600 નજીક મળે છે. જ્યારે એચ બંધન થયેલું હોય એવા આલ્કોહોલ અને ફિનોલના પટ જે છે એ નીચી આવૃત્તિ 3200-3600 વચ્ચે મળે છે. જ્યારે મિત્રો કાર્બોક્સિલિક એસિડમાં જો એચ બંધન ના થયેલું હોય તો એનો પટ આલ્કોહોલ અને ફિનોલના ફ્રી હોય છે ની જેમ જ 3500-3600 વચ્ચે મળે છે. જ્યારે એચ બંધન થયેલું હોય એવા કાર્બોક્સિલિક એસિડ કે જેમાં ડાયમર બનતો હોય છે એના પટ બહુ જ નીચી આવૃત્તિ એટલે કે લગભગ 2500-3000 વચ્ચે મળે છે. મિત્રો, સીએન બંધ જે છે એ એમાઇન અને એમાઇડમાં હોય છે, એના પટ લગભગ 1100-1400 વચ્ચે મળે છે. જ્યારે નાઇટ્રાઇલ સમૂહ સી ટ્રિપલ બોન્ડેડ એ વિશિષ્ટ બંધ પટ આપે છે, એને પટ જે છે એ 2100-2300 વચ્ચે મળે છે. મિત્રો, એનએચનો પટ જે છે કે જે એમાઇન અને એમાઇડ બંનેમાં હોય છે એ 3200-3500 વચ્ચે મળે છે, જ્યારે એનો ટુ સમૂહ જે છે એના હંમેશા બે બેન્ડ મળતા હોય છે અને એ 1300 રેન્જમાં અને 1500 રેન્જમાં એમ બે બેન્ડ પટ આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે હેલોજન સાથે સી એક્સ બંધ જે છે 500-800 રેન્જમાં મળે છે. મિત્રો, અહીંયા આપણાથી બધા જ વિભાગના ડેટા યાદ રાખવાની જરૂર નથી, પણ સ્પેસિફિક 4-5 રેન્જ છે અને આઈઆર બેન્ડ સાથે આઈઆર પટ દ્વારા નો અભ્યાસ કરીને આપણે એ દરેકનો વિશેષમાં ડિટેલમાં અભ્યાસ કરીએ કે જેથી આઈઆરને વધુ સારી રીતે સમજી શકીએ અને એના દરેક પટનું અર્થઘટન પણ કરી શકીએ. મિત્રો, સૌથી પહેલો વિભાગ જે છે એ લગભગ 2700-3600 વચ્ચેનો છે કે જેમાં ઓએચ એનએચ અને સીએચને કારણે પટ મળે છે. ત્યારબાદ 2100-2300 વચ્ચે ટ્રિપલ બોન્ડ ધરાવતો વિસ્તાર નાઇટ્રાઇલ અને આલ્કાઇન, ત્યારબાદ સી ડબલ બોન્ડ ઓ વાળો વિસ્તાર જે છે કે જેમાં કાર્બોનિલ સમૂહ ની હાજરી આપણે નક્કી કરી છે, બહુ સ્પેસિફિક આર્યો બેન્ડ મળે છે અને બહુ સ્ટ્રોંગ હોય છે. ત્યારબાદ સી ડબલ બોન્ડ સી લગભગ 1600 આસપાસ અને સી સિંગલ બોન્ડ ઓ 1100 આસપાસ. તો આમ મિત્રો, આ દરેક બંધો દ્વારા મળતા પટનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. સૌથી પહેલાં આપણે સીએચ બંધ, ત્યારબાદ ઓએચ બંધ અને પછી એનએચ બંધ, એમ આ વિભાગમાં આપણે ત્રણ પહેલો સેક્શન જે છે એનો આપણે સર્વે કરીએ. મિત્રો, અહીંયા ટિપિકલ ઇન્ફ્રારેડ એબ્સોર્પ્શન રિજિયન બતાવેલો છે અને એમાં જે પહેલો રિજિયન જે છે એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, મેં જે વાત કરી એમ ઓએચનો પણ 3600, એનએચનો 3400 નજીક અને સીએચનો બેઝ વેલ્યુ લગભગ 3000 આસપાસ આપણને મળતો હોય છે. મિત્રો, સૌથી પહેલાં આપણે સીએચ બંધ વિશે વાત કરીશું. મિત્રો, સીએચ પટ જે છે સીએચ બંધ એમાં બે પ્રકારના આંદોલનને કારણે પટ મળે છે, એક સ્ટ્રેચિંગ આંદોલનને કારણે અને બીજો બેન્ડિંગ આંદોલનને કારણે. તો અહીંયા આપણે સીએચ બંધનો પહેલાં આપણે અભ્યાસ કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ એમ કે સંયોજનો બે પ્રકારના છે, સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ. સેચ્યુરેટેડ સંયોજનોમાં હંમેશા SP3 કાર્બન હોય છે એટલે કે SP3CH બંધ હોય છે, જ્યારે અનસેચ્યુરેટેડમાં દ્વિબંધ હોય ત્યારે SP2CH બંધ હોય છે અને ટ્રિપલ બંધ હોય તો SPCH.
મિત્રો, અહીંયા આપણે જાણીએ છીએ કે એસપી થ્રી થી એસપી ટુ થી એસપી તરફ જઈએ એમ એસ કેરેક્ટરનું પ્રમાણ એ ઓછું થતું જાય છે અને પરિણામે બંધ એ વધુ મજબૂત બનતો જાય છે. એટલે સૌથી વધુ મજબૂત બંધ જે છે એસપી સીએચ બંધ હોય છે અને માટે એને ખેંચવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. તો 3300ની આસપાસ એનો પટ આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે એસપી ટુ સીએચનો પટ જે છે સ્ટેચિંગ આવૃત્તિનો એ 3000ની આસપાસ પ્રાપ્ત થાય છે. મિત્રો, મોટાભાગના સંયોજનો જે છે એ એલિફેટિક સીએચ થ્રી સમૂહ તો ધરાવતા જ હોય છે, એટલે એસપી થ્રી સીએચનો પટ મોટેભાગે 2829-2930ની આસપાસ હંમેશા મળતો હોય છે. આ ઉપરાંત આલ્ડીહાઇડની અંદર પણ સીએચ હોય છે અને એ પણ એસપી ટુ સીએચ પ્રકારનો છે. એના પટ જે છે એ વિશિષ્ટ પ્રકારના 2729ની વચ્ચે એ બે પટ એટલે કે ડબલેટ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીં આ બાબતને આપણે કેમ આ આવૃત્તિમાં ફેરફાર થાય છે એને આપણે બીજી રીતે પણ સમજી શકીએ. મિત્રો, અહીં આપણે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કે અહીંયા જે સિગ્મા બન જે છે સીએચ એ એસપી વન એસ છે. અહીંયા જે છે એરોમેટિક રિંગ હોય કે પછી આલ્કિન હોય એમાં એસપી ટુ વન એસ બંધ છે, જ્યારે આલ્કેન સંયોજનોમાં એસપી થ્રી વન એચ બંધ હોય છે. તો મિત્રો, અહીં તમે જુઓ છો કે અહીંયા એસપી સંકૃત કક્ષક છે, એટલે એસ કક્ષકનો ફાળો 50% છે. અહીં 3 કક્ષક એસપી ટુ સંકૃત કક્ષક છે, અહીંયા એસ કક્ષકનો ફાળો 33% છે. જ્યારે અહીંયા એસપી થ્રી સંકૃત કક્ષક છે એટલે 4 માંથી 1 એટલે 25% ફાળો છે. તો આમ ડાબી તરફથી આપણે આ તરફથી હું આ તરફ જઉં એમ એસ લક્ષણનો ફાળો જે છે અહીંયા 25%, અહીંયા 33% અને અહીં 50% એ વધતો જાય છે. અને જેમ એસ કેરેક્ટર વધતું જાય એમ એ બંધ જે છે એ નાનો થતો જાય, એટલે કે મજબૂત થતો જાય. અને બંધ જેમ મજબૂત થાય એમ એનો બંધ અચળાંક પણ વધે છે. અને બંધ અચળાંક વધવાને કારણે આપણે જાણીએ છીએ કે આવૃત્તિમાં વધારો થાય. એટલે મિત્રો, આ તરફ જતાં આવૃત્તિમાં તમને વધારો જોવા મળે છે. જ્યારે આલ્ડીહાઇડ જે છે મેં તમને અગાઉ વાત કરી એમ 2 27 29 વચ્ચે આપણને 2 પટ આપે છે. મિત્રો, ત્યારબાદ આપણે સ્પેસિફિક રીતે જે એલિફેટિક સમૂહો છે એની વાત કરીએ. સૌથી પહેલાં આપણે મિથિલિન સમૂહ લઈએ. મિત્રો, આપણે સ્ટેચિંગના 2 પ્રકારો અગાઉ જોઈ ગયા છીએ, એમ સંમિતીય ખેંચાણ અને અસંમિતીય ખેંચાણ. આ 2 થાય છે અને પરિણામે આપણને 2853 અને 2926 એવા 2 પટ પ્રાપ્ત થતા હોય છે. મિત્રો, જો સંયોજનમાં મિથાઇલ સમૂહ હોય તો મિથાઇલ સમૂહમાં જે મધ્યસ્થ કાર્બન પરમાણુ એ 3 હાઇડ્રોજન દ્વારા જોડાયેલો હોય છે અને 3 હાઇડ્રોજન તો એક સામટા દૂર જાય અને પછી એક સામટા નજીક આવે તો એને સિમેસ્ટ્રિકલ સ્ટેચિંગ કહેવામાં આવે છે. એનો પટ 2872 મળે છે. જ્યારે આ 3 પૈકીના 2 દૂર જતા હોય અને એક નજીક આવતો હોય તેને એસિમેટ્રિક સ્ટેચિંગ કહેવામાં આવે છે. એનો પટ જે છે 2962 પ્રાપ્ત થાય છે. તો આમ મિથિલિન સમૂહ હોય તો પણ 2 પટ મળે છે સ્ટેચિંગના, અને એ જ વિસ્તારમાં લગભગ મિથાઇલ સમૂહ હોય તો પણ સિમેટ્રિકલ અને એસ્ટિમેટ સ્ટેચિંગને કારણે 2 પટ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા વાસ્તવિક રીતે આપણે એકચ્યુઅલ પટ જે છે એને જોઈને પણ સમજવા પ્રયત્ન કરીએ જે વર્ણપટ મળે છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે નોર્મલ હેક્ઝેન આપેલું છે. નોર્મલ હેક્ઝેનમાં આપણે અહીંયા સીએચ સ્ટેચિંગના પટ 2800 અને 2900 જેમ અગાઉ વાત કરી હતી એમ એ બંને જગ્યાએ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ બંને સંમિતિ અને અસંમિતીય ખેંચાણને લીધે મળે છે, બંને સીએચ થ્રી અને સીએચ ટુ બંને સમૂહને લીધે. મિત્રો, અહીંયા બીજા પટ પણ મળે છે કે જે સીએચ બેન્ડિંગને કારણે મળે છે. મિત્રો, આપણે જે હમણાં જોયા એ બધા સ્ટેચિંગ આવૃત્તિના પટ કે જે લગભગ 2829-2930ની આસપાસ મળે છે. હવે આપણે સીએચ બેન્ડિંગના પટનો અભ્યાસ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે સીએચ ટુ જ્યારે મિથિલિન સમૂહ હોય ત્યારે બેન્ડિંગ
આંદોલનના પડ જે છે 1465 મળે છે. જ્યારે CA3 સમૂહ હોય ત્યારે બે પ્રકારના બેન્ડિંગ થાય છે, એક સિમેટ્રિકલ અને એક એસિમેટ્રિકલ. તો એસિમેટ્રિકલનો પડ 1460 મળે છે, જ્યારે સિમેટ્રિકલનો પડ 1315 મળે છે. મિત્રો, આપણે અગાઉ CA2 સમૂહના નમન આંદોલનો 4 વાત કરેલી. કયા કયા 4 તમને જો યાદ હોય તો? સીઝરિંગ, વેગિંગ, રોકિંગ અને ટ્વિસ્ટિંગ. તો એમાંના સીઝરિંગ અને રોકિંગ જે છે એ સમતલમાં થતા આંદોલનો હતા, જ્યારે વેગિંગ અને ટ્વિસ્ટિંગ સમતલની બહાર થતા આંદોલન હતો. તો વેગિંગ અને ટ્વિસ્ટિંગની જો આવૃત્તિ તમે જુઓ તો લગભગ સરખી જ મળે છે. જ્યારે સીઝરિંગ અને રોકિંગ જે સમતલમાં થતા આંદોલનો છે, એક જે છે 1465 મળે છે, જ્યારે બીજો જે છે એ 720 મળે છે. તો આ ખાસો તફાવત છે. તો જ્યારે મિથિલિન સમૂહ હોય ત્યારે એક લગભગ 1200 આસપાસ વેગિંગ અને ટ્વિસ્ટિંગને કારણે 1250, જ્યારે 1465 આસપાસ સીઝરિંગને કારણે, જ્યારે રોકિંગને કારણે 720 સેન્ટીમીટર યુનિવર્સની આસપાસ પડ પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે મિથિલિન અને મિથાઇલ બંને સમૂહો જો જોડે હોય તો શું થાય? દાખલા તરીકે CA3 CA2 હોય તો એ વખતે CA2ને કારણે એક પટ જે મળે છે બેન્ડિંગનો, એ જ પટ અહીંયા CA3ને કારણે બે સિમેટ્રિક, જે અગાઉ વાત કરી પ્રમાણે બે પટ મળે છે, તો આ બંને લગભગ નજીક નજીકના છે, એટલે મિક્સ થઈ જાય છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો CA3 CA2 સમૂહ હોય, એક CA3 સમૂહ હોય જો મિથિલિન સમૂહ સાથે, તો પણ બે જ પટ મળે છે. આ બે પટની આવૃત્તિ નજીકની હોવાથી બંને એકબીજા સાથે મિશ્ર થઈ જાય છે, જેને કોમ્બિનેશન બેન્ડ પણ કહેવામાં આવે છે. મિત્રો, જો એટલે અહીંયા જે વાત કરી કે CH2 સમૂહની બાજુમાં એક CA3 હોય, જો એવા બે હોય એટલે કે જેમિનલ ડાયમિથાઇલ સમૂહ હોય, અને જો 3 હોય તો તૃતીયક બ્યુટાઇલ સમૂહ કહે છે. તો આ બે ઉપરાંત અહીંયા વાત કરીએ પ્રમાણે એક પીક અહીંયા 1375 મળે છે, જ્યારે બે CA3 સમૂહ હોય તો એ બંનેને કારણે 1380 અને 1370 એમ બે પટ મળે છે. જ્યારે ટર્શરી બ્યુટાઇલ સમૂહ હોય તો પણ એવી જ રીતે એ વિસ્તારમાં બે પટ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા ફરીથી જે આગળનો પટ હતો એનહેક્સનનો, એને આપણે ફરીથી જોઈએ. આ બે જે સ્ટેચિંગના પટ છે, અહીંયા જે વાત કરી આ એક CA3 સમૂહનો બેન્ડિંગનો છે, બીજો બેન્ડિંગનો, અને આ CA2 બે મિક્સ થઈ જાય છે, જે કોમ્બિનેશન બેન્ડ એ અહીંયા દર્શાવેલા છે. જ્યારે અહીંયા આ નમન આવૃત્તિનો રોકિંગનો પટ છે. મિત્રો, બીજું ઉદાહરણ જે છે એ આલ્કિનનું લઈએ છે. આલ્કિનમાં ઉદાહરણ તરીકે 1-hexene અહીંયા IR સ્પેક્ટ્રા દર્શાવેલો છે. એમાં તમે જોઈ શકો છો કે આમાં ડબલ બોન્ડ CH છે. અગાઉ વાત કરી 3000-3100 વચ્ચેનો પટ મળે છે. એવી જ રીતે સ્ટેચિંગનો બીજો પટ જે છે એ તમે જોઈ શકો છો, નોર્મલ SP2CH એના 2800-2900 એમ બે પટ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા સી ડબલ બોન્ડ સી પણ છે, એનો પટ આપણને 1644 મળે છે. આ ઉપરાંત અહીંયા CA3 CA2 બધા સમૂહો છે, એના આ બેન્ડિંગ આંદોલનોના પટ છે. અને એ ઉપરાંત અહીંયા સી ડબલ બોન્ડ CH જેવી રીતે અહીંયા સ્ટેચિંગનો પટ મળે છે, એવી રીતના અહીંયા નમન આવૃત્તિનો, આઉટ ઓફ પ્લેન, સમતલની બહાર થતા નમન આંદોલનો, તો એ પણ અહીંયા પ્રાપ્ત થાય છે. મિત્રો, એરોમેટિક સંયોજનમાં કેવી રીતે CH પટ મળે છે એનો આપણે અભ્યાસ કરીએ. અહીંયા ઉદાહરણ તરીકે ટોલવિનનો સ્પેક્ટ્રા દર્શાવેલો છે. મિત્રો, ટોલવિનમાં બે પ્રકારના CH બનશે, એક એરોમેટિક H જેનો પટ 3000-3100 વચ્ચે સ્ટેચિંગનો મળે છે, જ્યારે એલિફેટિક CA3 સમૂહ છે એનો પટ પરમેશ 2800-2900 આસપાસ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, એરોમેટિક રિંગ છે એટલે સી ડબલ બોન્ડ સી હોય, એનો પટ પણ 1450-1650 વચ્ચે પ્રાપ્ત થાય છે. અને આ ઉપરાંત આ જે CH બંધ જે છે એના સ્ટેચિંગના તો પટ અહીંયા મળે છે 3000, પણ એના નમન આવૃત્તિના પટ, અને એ પણ સમતલની બહાર થતા નમન આંદોલનો, જેને આઉટ ઓફ પ્લેન કહેવામાં આવે છે, એવા બે પટ પ્રાપ્ત થાય છે.
મિત્રો, એક 700ની નજીક અને 750ની જેમ બે પટ મળતા હોય તો એ મોનો વિસ્થાપિત બેન્ઝિંગની હાજરી સૂચવે છે. તો આમ અહીંયા સમતલની બહાર થતા નમન આંદોલનો એ મોનોવિસ્થાપિત છે અથવા તો દ્વિવિસ્થાપિતમાં ઓર્થોમેટા પેરા એ વિસ્થાપન આપણને નક્કી કરી આપે છે. મિત્રો, ત્યારબાદ આલ્કાઇન સમૂહની વાત કરીએ. આલ્કાઇનની અંદર વન હેક્ઝાઇનનો સ્પેક્ટ્રા અહીંયા આપેલો છે. વન હેક્ઝાઇનમાં સી ટ્રિપલ બોન્ડ સી છે, ટ્રિપલ બોન્ડ સી એચ પણ છે. ટ્રિપલ બોન્ડ સી એચનો પટ જે છે એ 3300ની નજીક મળે છે, આપણે અગાઉ વાત કરી એમ. આ ઉપરાંત બધા સી એ થ્રી સી એચ ટુ છે, એના સ્ટ્રેચિંગના પટ જે છે 2829ની આસપાસ મળે છે. મિત્રો, સી ડબલ બોન્ડ સી છે, એનો સ્ટ્રેચિંગ આવૃત્તિનો પટ એ બહુ જ વિશિષ્ટ પ્રકારનો છે, બહુ સહેલાઈથી ઓળખી શકાય એવો, એ 2128 એમ પ્રાપ્ત થાય છે. જ્યારે સી એ થ્રી સી એ ટુના બેન્ડિંગ આવૃત્તિના પટ એ લગભગ 1400ની આસપાસ અને 1200ની આસપાસ નમન આવૃત્તિના પટ પ્રાપ્ત થાય છે. જ્યારે આ બંને પટ જે છે એ પણ નમન આવૃત્તિના રોકિંગના ને એના પટ છે. મિત્રો, અહીંયા આલ્કાઇનનો પટ જોયો અને બધા જ સીએચ બંધના સ્ટેચિંગ અને બેન્ડિંગ આપણે તમામ પટ કયા વિસ્તારમાં આપણને પટ આપે છે એ આપણે જોયું. મિત્રો, એ જ વિસ્તારની અંદર બીજો પટ જે છે, બીજો બંધ જે છે ઓએચ, તો ઓએચ કેવી રીતે આપણને પટ આપે છે અને એ બહુ જ કોઈ પણ સંયોજનનો વર્ણપટ લઈએ તો ઓએચ અંદર હોય તો બહુ સહેલાઈથી આઈઆર દ્વારા ઓળખી શકાય છે. મિત્રો, ઓએચ બંધની વાત કરતા હોઈએ એટલે હાઇડ્રોજન બંધની વાત અવશ્ય કરવી પડે. મિત્રો, હાઇડ્રોજન બંધ શું છે એની આપણે વાત કરીએ, એના પ્રકાર શું છે, હાઇડ્રોજન બંધ ક્યારે બને અને હાઇડ્રોજન બને બંધ તો એની આઈઆર સ્પેક્ટ્રા પર શું અસર થાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કાર્બનિક સંયોજનોમાં સીએચ, એનએચ, ઓએચ આવા જુદા જુદા બંધ આવેલા છે. મિત્રો, આ ત્રણમાં તમે જુઓ છો સી એચ કોમન છે, અહીંયા સી છે, એન છે, ઓ. તો જમણી તરફ જઈએ એમ કાર્બન કરતાં નાઇટ્રોજન અને નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુતતા વધુ હોય છે અને પરિણામે લગભગ કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુતતા સરખી છે, એટલે આ બંધ લગભગ નોન પોલર છે, અધ્રુવીય છે. ત્યારે જમણી તરફ જઈએ તો હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચેની વિદ્યુતતામાં તફાવત છે, એના કરતાં પણ વધુ તફાવત અહીંયા છે અને પરિણામે જમણી તરફ થતાં બંધ વધુ પોલર બને છે, એટલે વધુ ધ્રુવીય બને છે. જો બંધ ધ્રુવીય બને તો હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ અંશત ઋણ વીજભાર આવે છે, ધન વીજભાર, જ્યારે ઓક્સિજન ઉપર અંશત ઋણ વીજભાર આવે છે. મિત્રો, કોઈ પણ સંયોજનમાં ઓએચ કે એનએચ હોય ત્યારે બંધ કેવો હોય છે, પોલર હોય છે, ધ્રુવીય, અને જે હાઇડ્રોજન હોય છે એ પ્લસ ચાર્જ ધરાવતો હોય છે, એટલે ધ્રુવીભૂત થયેલો હોય છે. ધ્રુવીભૂત હાઇડ્રોજન એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોય છે, એટલે એ હંમેશા ઇલેક્ટ્રોનની શોધમાં હોય છે. એટલે જ્યારે એની નજીકમાં વિષમ પરમાણુ આવે, વિષમ પરમાણુ એટલે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર ને હેલોજન, જેમની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન એનરિચ કમ્પાઉન્ડ પરમાણુઓ છે, તો એવા પરમાણુઓ સાથે એ આકર્ષાય છે, કારણ કે પોતાની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે અને આકર્ષવાને કારણે જે બંધન સર્જાય છે એને શું કહેવામાં આવે છે, હાઇડ્રોજન બંધન. એટલે હાઇડ્રોજન બંધન એટલે ધ્રુવીભૂત થયેલા, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રોજનનું અન્ય વિષમ પરમાણુ દ્વારા થતું આકર્ષણ. હવે મિત્રો, અહીં જુઓ છો ફિનોલ છે, ફિનોલની અંદર ઓએચ સમૂહ આવેલો છે, પણ જો એ ફ્રી હોય, અહીંયા કોઈની જોડે જોડાયેલો ના હોય તો એને ફ્રી ઓએચ કહેવામાં આવે છે, મુક્ત ઓએચ, જેને મોનોમેરિક ઓએચ પણ કહેવામાં આવે છે. મિત્રો, આવો ફિનોલ બીજા અન્ય અણુ સાથે જોડાય. હવે મેં તમને વાત કરી કે ફિનોલનો ઓએચ બંધ જે છે એ કેવો છે, ધ્રુવીય છે, પોલર છે, એટલે આના પર ડેલ્ટા જા પ્લસ ડેલ્ટા એટલે અંશત ધન વીજભાર, તો એ આ વિષમ પરમાણુ પ્રત્યે આકર્ષાય છે ને અહીંયા એચ બંધ બને છે અને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. મિત્રો, અહીં ઓર્થોક્લોરોફિનોલ છે ઓએચ, તો આ ઓએચ બંધ પણ કેવો છે, ધ્રુવીય છે અને હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે એ સીએલ
જેવા વિષમ પરમાણુ પ્રત્યે આકર્ષાય છે ને અહીંયા હાઇડ્રોજન બંધ બનાવે છે. મિત્રો, આ બંને અણુમાં બનતા હાઇડ્રોજન બંધ થોડાક જુદા પ્રકારના છે. તમે જુઓ છો કે અહીં આખો ઓએચનો ફિનોલનો એક અણુ છે અને આ બીજો અણુ છે, એમના વચ્ચે અહીંયા હાઇડ્રોજન બને છે. એટલે આ પ્રકારના હાઇડ્રોજન બંધને ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ કહેવામાં આવે છે, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. મિત્રો, અહીંયા જે છે આખો ઓર્થોક્લોરોફિનોલ છે, એના જ બે પરમાણુઓ, એક હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે, એક જ અણુના બે પરમાણુઓ વચ્ચે એચ બંધ બને છે. તેને શું કહેવામાં આવે છે? ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ. મિત્રો, અંતઃ આણ્વીય, આંતર આણ્વીય અને અંતઃ આણ્વીય એમ બે પ્રકારના એચ બંધન થાય છે. મિત્રો, આ બંને પ્રકારના એચ બંધને કારણે હંમેશા આ એચ બંધ જેમ મજબૂત એમ આ બંધ ઓએચ બંધ કેવો બને છે? નિર્બળ. તો આ હાઇડ્રોજન બંધનને કારણે આ ઓએચ બંધ નિર્બળ બને છે, એટલે આવૃત્તિમાં હંમેશા ઘટાડો થાય. એટલે જેમ હાઇડ્રોજન બંધન વધુ એમ ઓએચ બંધ જે છે એ નિર્બળ બને અને આવૃત્તિમાં ઘટાડો થાય. મિત્રો, જો ઓએચ ફ્રી હોય તો એનો પટ 3650 નજીક મળે છે. પણ જો અહીંયા એ જોડાય આવી રીતે હાઇડ્રોજન બંધન થાય તો આ ઓએચ નિર્બળ બને છે આ હાઇડ્રોજન બંધને કારણે, અને પરિણામે અહીં કયો બંધ બન્યો છે? આંતરાણવીય, ઇન્ટરમોલેક્યુલર એચ બોન્ડ. અને એને કારણે અહીંયા પટની આવૃત્તિમાં ઘટાડો થાય છે અને 3300-3500 વચ્ચે પટ પ્રાપ્ત થાય છે. એ આ એચ બંધની પ્રબળતા ઉપર આધારિત છે. મિત્રો, જેમ એચ બંધન પ્રબળ એમ ઓએચ બંધ નિર્બળ બને, આવૃત્તિ ઓછી થાય. અને જેમ એચ બંધ વધુ નિર્બળ એમ ઓએચ બંધ પ્રબળ. મિત્રો, અહીંયા અંતઃ આણ્વીય એચ બંધન થાય છે. તમે જુઓ છો એક જ અણુના પરમાણુઓ વચ્ચે અહીં પણ બંધન થવાને કારણે આ ઓએચ બંધ નિર્બળ બને છે, અને એની જેમ જ 3300-3500 વચ્ચે આનો પણ નીચી આવૃત્તિએ પટ મળે છે. મિત્રો, અહીંયા RCOOH એટલે કે કાર્બોક્સિલિક એસિડનું બે અણુઓ વચ્ચે કયો? આંતરાણવીય એચ બંધ બને છે, પણ બે જગ્યાએથી બને છે અને પરિણામે ચક્રીય રચના થાય છે, આને ડાયમર કહેવામાં આવે છે. તો એને કારણે બહુ જ સ્થાયી સ્વરૂપ મળે છે અને આ બંધ એચ બંધન બહુ સ્ટ્રોંગ હોય છે, અને પરિણામે અહીંનો ઓએચ બંધ બહુ જ નિર્બળ બને છે અને આવૃત્તિ જે છે બહુ જ નીચી થાય છે. મિત્રો, અહીંયા એક વાત ખાસ કરી લઉં કે અહીંયા હજુ આપણે આઈઆરની કોઈ વાત કરી નથી. મિત્રો, આઈઆરની પણ હું બે વાત આઈઆરથી વિશેષ ઉપર રહીને કરું છું કે જ્યારે એચ બંધન થાય છે ત્યારે આ એચ બંધન ઉપર સાંદ્રતાની કેવી અસર થાય છે અને તાપમાનની કેવી અસર થાય છે. મિત્રો, આંતરાણવીય એચ બંધ જે છે એ બે અણુઓ વચ્ચે બનતો બંધ છે. એટલે જો દ્રાવણ સાંદ્ર હોય તો અણુ નજીક નજીક હોય તો બંધ બનવાની શક્યતા વધે છે, એટલે એચ બંધન પ્રબળ હોય છે, એટલે આવૃત્તિ ઓછી હોય. પણ જો દ્રાવણ મંદ કરવામાં આવે તો અણુઓ એકબીજાથી કેવા જાય છે? દૂર જાય છે. અણુઓ દૂર જાય તો એચ બંધન નિર્બળ બને છે. જો દ્રાવણ અતિશય મંદ કરી દેવામાં આવે તો એચ બંધન તૂટી જાય છે, અને મિત્રો એચ બંધન તૂટી જાય તો ઓએચ ફ્રી થઈ જાય તો પટ ઊંચી આવૃત્તિ એટલે કે લગભગ 3350 જતો રહે. તો આંતર આણ્વીય એચ બંધ સાંદ્રતા ઉપર આધારિત છે. સાંદ્રતા બદલાય એમ એચ બંધનનું પ્રમાણ બદલાય છે. પણ આંતર આણ્વીય, અંતઃ આણ્વીય એચ બંધન છે જેને ઇન્ટ્રામોલેક્યુલર એચ બંધ, એ એક જ અણુના પરમાણુ વચ્ચે બંધો બંધ છે. એટલે અહીંયા સાંદ્રતા વધુ હોય કે ઓછી હોય આ બંધ એટલો ને એટલો જ રહે છે મજબૂત, અને પરિણામે અહીંયા સાંદ્રતાના ફેરફારની કોઈ જ અસર થતી નથી. તો આ બાબત જે છે આપણે બિલકુલ આઈઆર સ્પેક્ટ્રાના જે સ્થાન જે છે ઓએચ પટના એના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે સંયોજનમાં આંતરાણવીય એચ બંધન છે કે અંતરાણવીય. તો સાંદ્રતા બદલીને જો સ્પેક્ટ્રા લેવામાં આવે તો બહુ જ સહેલાઈથી આ બાબત નક્કી કરી શકીએ છીએ. તો એક બાબત આપણે સાંદ્રતાની અસરની વાત કરી. મિત્રો, બીજી અસર જે છે તાપમાનની. તો તાપમાન વધે એમ અણુ મને પરમાણુનું વાઇબ્રેશન વધે છે, અને જો વાઇબ્રેશન વધે તો બંધન જે છે એ નિર્બળ બને છે.
એટલે એચ બંધન જે છે એ તાપમાન વધે એમ ઓછું થાય છે. પણ આ બંને પ્રકારના બંધન લાગુ પડે છે, આંતરાણવીય અને અંતઃઆણવીય બંનેને. એટલે ફરી એક વખત હવે આપણે જોઈએ છે કેમ આવું થાય છે. તમે તો અહીંયા દેખો છો આલ્કોહોલ છે એ આમ જુદી જુદી રીતે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે. અને અહીં તમે જુઓ છો તો કે અમુક OH એ બહુ સ્ટ્રોંગ હોય છે, અમુક જે એચ બંધ જે છે એ લાંબા હોય છે, અમુક ટૂંકા હોય છે. અને પરિણામે અહીંયા બહુ બધા પ્રકારના એચ બંધન જોવા મળે છે. અને એટલે અહીંયા ખરેખર તો OH બંધ જે છે એ શાર્પ મળવો જોઈએ, પણ એને બદલે હાઇડ્રોજન બંધ થવાને કારણે એ બંધ જે છે પહોળો થાય છે. એ તો તમે જુઓ છો કે ફ્રી OH હોય ત્યારે આ 3600ની નજીક આપણને પટ મળે છે અને એકદમ શાર્પ હોય, પણ જો એચ બંધન થયેલું હોય સંયોજનમાં તો એ પટ પહોળો થઈ જાય છે, આવો શાર્પ રહેતો નથી. એટલે હંમેશા જો હાઇડ્રોજન બંધન થયેલું હોય તો પટ હંમેશા પહોળો થાય છે, અને જો હાઇડ્રોજન બંધન ના થયેલું હોય એટલે કે OH ફ્રી હોય તો પટ હંમેશા શાર્પ હોય છે. મિત્રો, અહીંયા બહુ સરસ રીતે આપણે સાંદ્રતાની અસર જોઈએ છે. અહીંયા આપણે પ્યોર કમ્પાઉન્ડ લીધો છે. પ્યોર કમ્પાઉન્ડ હોય એમાં અણુઓ બહુ જ નજદીક નજદીક હોય. આ જે છે બ્યુટેનોલનો સ્પેક્ટ્રા છે, બ્યુટેનોલના સ્પેક્ટ્રા છે 3-3. એકલો બ્યુટેનોલ લઈ પ્યોર લિક્વિડ લઈને સ્પેક્ટ્રા લેવામાં આવ્યો છે. તમે જુઓ છો કે બહુ જ પહોળો પટ મળે છે. ત્યારબાદ એનું દ્રાવણ જે છે એ બંધ કરી દેવામાં આવે છે. મંદ દ્રાવણનો પટ જે છે એ અહીં જે મળતો હતો એના કરતાં થોડો ખસે છે, બરાબર. અને તમે અહીંયા જુઓ છો કે બહુ જ ડાયલ્યુટ સોલ્યુશન જ્યારે કરવામાં આવે છે ત્યારે અણુઓ એકબીજાથી દૂર જતા રહે છે અને એચ બંધન તૂટી જાય છે અને OH ફ્રી થઈ જાય છે, એટલે પટ જે છે એકદમ શાર્પ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, અને એ 3600ની આસપાસ પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે એચ બંધન હતું ત્યારે પટ જે છે એ 3300ની આસપાસ પ્રાપ્ત થતો હતો. જેમ દ્રાવણ મંદ કરતા ગયા એમ પટ જે છે એ પહોળો તો ધીરે ધીરે શાર્પ થવા માંડ્યો અને વધુ આવૃત્તિ તરફ શિફ્ટ થવા માંડ્યો. અને જેવું દ્રાવણ અતિશય મંદ થાય છે ત્યારે બધા જ એચ બંધ તૂટી જાય છે અને OH ફ્રી થઈ જાય છે. OH ફ્રી થતાં એનો પટ 3600 મળે છે અને એકદમ શાર્પ બેન્ડ મળે છે. મિત્રો, જો કોઈ પણ આલ્કોહોલ કે આવા કોઈ પણ સંયોજનનો ઇનર્ટ સોલ્વન્ટ, બરાબર, જેવા કે CCl4ની હાજરીમાં લેવામાં આવે અને એનું મંદ દ્રાવણ લેવામાં આવે તો આ ROHને આ ક્લોરિન CCl4ના પરમાણુઓ ઘેરી લે છે અને બીજા સાથે એચ બંધન થવા દેતા નથી બીજા અણુ સાથે, અને પરિણામે અહીંયા OH જે છે એ બિલકુલ ફ્રી હોય છે. અને ફ્રી હાઇડ્રોક્સિલ સમૂહ જે છે મેં અગાઉ વાત કરી એમ 3600ની આસપાસ શાર્પ બેન્ડ આપે છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સાયક્લોહેક્સોનન આપેલું છે. સાયક્લોહેક્સેનમાં OH બંધ છે અને અહીંયા પહોળો પટ 3300ની નજીક મળે છે એટલે એચ બંધન થયેલું છે, પહોળો બેન્ડ છે. આ ઉપરાંત આ બધામાં CH2 છે એટલે CHના પટ જે છે 2829-2900ની આસપાસ પ્રાપ્ત થાય છે. દરેક CH2 છે એટલે એના બેન્ડિંગના પટ પણ અહીંયા પ્રાપ્ત થાય છે. અહીં સી સિંગલ બોન્ડ O છે, હજુ આપણે શીખવાનો બાકી છે, આ એનો પટ પણ અહીંયા પ્રાપ્ત થાય છે 1050-1300ની વચ્ચે. મિત્રો, ત્યારબાદ આપણે બીજો OH ધરાવતો હોય એવું સંયોજન કાર્બોક્સિલિક એસિડ લઈએ. અહીંયા બ્યુટોનિક એસિડ જે છે એનો વર્ણપટ આપણે લીધેલો છે. મિત્રો, અહીંયા જોઈ શકો છો કે OH પટ છે. અહીં પણ હાઇડ્રોજન બંધનને લીધે પટ અતિશય પહોળો થાય છે અને બહુ જ નીચે 3000ની નજીક 2973ની આસપાસ એનો પટ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ઉપરાંત CH2 સમૂહને કારણે 2800ની આસપાસ આપણને CH3CH2ને કારણે મળે છે. સી ડબલ બોન્ડો એનું આપણે શીખવાનું બાકી છે, એનો પટ 1700ની આસપાસ, જે આપણે અગાઉ વાત કરી એમ CH3CH2ના બેન્ડિંગના પટ છે. અને સી સિંગલ બોન્ડો પણ છે અહીંયા, એ પણ અહીંયા 1050ની આસપાસ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, અગાઉ
આપણે જોયું હતું કે કાર્બોક્સિલિક એસિડમાં ડાઇમર બને છે. ડાઇમર એ ચક્રીય રચના છે અને અહીંયા બનતો એચ બંધ એ આમ છે આંતરાણવી એચ બંધ પણ ખૂબ જ પ્રબળ છે અને એને કારણે ઓએચ બંધની આવૃત્તિમાં ઘણો જ ઘટાડો નોંધાય છે અને 2500 થી 3000 સુધી પણ આ પઠ નીચે જાય છે. તો કાર્બોક્સિલિક એસિડ જે છે એ જ્યારે એચ બંધન થયેલું હોય ત્યારે બહુ જ નીચી આવૃત્તિએ પઠ આપે છે. મિત્રો, ઓએચ પછી આપણે એ જ વિસ્તારમાં આવતા, એ જ વિભાગમાં આવતા એનએચ પટ વિશેનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એનએચ જે છે એટલે એમિનો સમૂહ એ 3 પ્રકારના છે, પ્રાઇમરી એમાઇન્સ, સેકન્ડરી એમાઇન્સ અને ટર્શરી એમાઇન. મિત્રો, પ્રાઇમરી એમાઇનમાં NH2 સમૂહ છે અને આપણે અગાઉ વાત કરેલી એ પ્રમાણે કે AB2 પ્રકારના કોઈ પણ ગ્રુપ કે સમૂહ હોય તેમાં સિમેટ્રિકલ અને એસિમેટ્રિકલ સ્ટેચિંગ એવા 2 પટ પ્રાપ્ત થાય છે. તો હંમેશા પ્રાઇમરી એમાઇન જે છે 2 પટ આપે છે. સેકન્ડરી એમાઇનમાં એકલો NH હોય છે અને પરિણામે 3300 થી 3400ની વચ્ચે આપણને એક પીક મળે છે. જ્યારે ટર્શરી એમાઇનમાં NH બંધ હોતો નથી અને પરિણામે એનો પટ મળતો નથી. મિત્રો, અહીંયા આપણે એલિફેટિક પ્રાઇમરી એમાઇનનું ઉદાહરણ જોઈએ. અહીંયા જે છે એ 1-બ્યુટા એમાઇન છે. તમે જુઓ છો અહીંયા કે NH સમૂહનો પટ જે છે એ અહીંયા 3379 અને 3299 એમ 2 પીક મળે છે અહીંયા. કેમ? કારણ કે પ્રાઇમરી એમાઇન છે. આ ઉપરાંત CA3 ને CA2ના સ્ટેચિંગ પટ જે છે 2829ની આસપાસ મળે છે. મિત્રો, અહીંયા NH2નું જે બેન્ડિંગ પટ છે સીઝરિંગનો એ અહીંયા 1600ની આસપાસ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત CA3 ને CA2ના 1300-1400ની આસપાસ પણ આપણને પટ પ્રાપ્ત થાય છે. મિત્રો, 841 CA2નો નમન આવતો રોકિંગનો બેન્ડ પણ અહીંયા પ્રાપ્ત થાય છે. મિત્રો, ત્યારબાદ આપણે એરોમેટિક પ્રાઇમરી એમાઇન જોઈએ. એમાં 3-મિથાઇલ બેન્ઝેમાઇડ. તમે જોઈ શકો છો અહીંયા કે NH2 સમૂહને કારણે અહીંયા આપણને ડબલેટ 2 પીક પ્રાપ્ત થાય છે 3200 થી 3300ની આસપાસ. મિત્રો, આ ઉપરાંત એરોમેટિક રિંગ હોવાને કારણે ARH-ના 3100-3200ની આસપાસ આપણને પટ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીંયા એલિફેટિક પણ CA3 સમૂહ છે એનો 2829-3300ની આસપાસ પટ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા એરોમેટિક રિંગના C-C ના પટ અહીંયા પ્રાપ્ત થાય છે અને આ મેટા વિસ્થાપિત સંયોજન છે, દ્વિવિસ્થાપિત સંયોજન, એટલે 2 પટ પ્રાપ્ત થાય છે અહીંયા 600 થી 900ની વચ્ચે અને એ સમતલની બહાર થતા નમન આંદોલનો છે ARH પ્રકારના. મિત્રો, ત્યારબાદ આપણે સેકન્ડરી એમાઇન લઈશું. સેકન્ડરી એમાઇનમાં આપણે N-ઇથાઇલ બેન્ઝેમાઇન. મિત્રો, અહીંયા તમે જુઓ છો કે આમાં એક જ NH સમૂહ છે અને પરિણામે અહીંયા 3300 થી 3500ની વચ્ચે એક જ બેન્ડ પ્રાપ્ત થાય છે. આ એરોમેટિક છે એટલે એના પટ પણ અહીંયા મળે છે. આ ઉપરાંત CA3 CA2 છે એના પટ પણ અહીંયા પ્રાપ્ત થાય છે. મિત્રો, એરોમેટિક C-C ના પટ પણ અહીંયા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત CA3 CA2ના અહીંયા બેન્ડિંગ આંદોલનના પટ પણ પ્રાપ્ત થાય છે અને ARH બેન્ડિંગ સમતલની બહાર થતા નમન આંદોલનના પટ પણ અહીંયા 2 પ્રાપ્ત થાય છે અને એ મોનોવિસ્થાપિત બેન્ડિંગ રિંગની હાજરી સૂચવે છે. મિત્રો, અહીંયા આપણે આજે પહેલું જે સેક્શન છે જેમાં CH બંધ, OH બંધ અને NH બંધ અને આ બધા સાથે સંકળાયેલ સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ આંદોલનો વિશે વિગતવાર અભ્યાસ કર્યો. મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે બાકીના બધા વિસ્તારો જે છે એનો આપણે અભ્યાસ કરીશું. ફરી મળીએ. નમસ્કાર.